मित्रों गैररजूआत आवश्यक तत्व पर उतरीए। गैररजूआत आवश्यक तत्व अपनी गीता है पुस्तिका है अंदर वो क्लियरली नहीं आप एटले मित्रों आपणे माटे खास एवा आवश्यक तत्वों में तैयार कर्या छे। एवा चार आवश्यक तत्वों छे जे गैररजूआत नी अंदर तेमनो समावेश थाय छे। नंबर वन, प्रामाणिक मान्यता नी दृढ़तापूर्वक रजूआत। नंबर टू, फरज भंग। नंबर थ्री, निर्दोष भूल। नंबर फोर, सामान्य तकलीफ लई सत्य नी खोज करवी। वन पर चर्चा पर उतरिए। प्रामाणिक मान्यता नी दृढ़तापूर्वक रजूआत एटले पक्षकार जे मानतो होय छे तेने स्ट्रॉंगली रजूआत करे छे। जे बाबत नी ए चर्चा करे छे ते स्ट्रॉंगली एवं माने छे, दृढ़तापूर्वक एवं माने छे के जे कई कहे छे साचू कहे छे अने एनी पासे कोईक माहिती ना आधारे ए साचू कहे छे एवं ए मानतो होय छे। પણ હકીકત એ જ નીકળે છે કે એનું નિવેદન ખોટું હોય છે એટલે એની રજૂઆત ખોટી થઈ જાય છે, એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। એટલે જે નિવેદન મેં તમને અગાઉ કર્યું તે જ નિવેદન અહીંયા તમારે ફોલો કરવાનું છે કે મેં જો કુછ કહે રહા હું સચ કહે રહા હું, સચ કે સિવાય ઓર કુછ નહીં કહે રહા હું। મિત્ર આજે પણ કોઈકનું માઇક ઓન થઈ ગયું છે ચાલુ લેક્ચરમાં, ઓફ કરવા વિનંતી। તો આના પર એક ઉદાહરણ લઈએ હવે। ઉદાહરણ તરીકે જબરજસ્ત ઉદાહરણ છે, સમજો। ભોલા તેનો ઘોડો ઢોલાને વેચતી વખતે, ભોલા તેનો ઘોડો ઢોલાને વેચતી વખતે તેને કહે છે કે ઘોડો સંપૂર્ણપણે સ્વસ્થ મનનું છે। ભોલા પ્રામાણિકપણે માને છે કે ઘોડો સ્વસ્થ મનનું છે, જો કે તેની આ માન્યતાના કોઈ પૂરતા આધાર કે કારણ નથી। એટલે ભોલાની એવી માન્યતા છે કે એનો ઘોડો સ્વસ્થ મનનો છે, સ્વસ્થ છે એવી એની માન્યતા છે, જો કે એના પાસે એવી કોઈ આધાર કે કોઈ કારણ નથી માનવાનો। તેમ છતાં આપણે ઘણી ફેરી સ્ટ્રોંગલી રજૂઆત કરીએ છીએ, ના ના મારી ગાડી તો 100 એ 100% સારી જ છે, ભલે આપણી પાસે આધાર હોય કે ન હોય પણ આપણે એવી રજૂઆત કરતા હોઈએ। તેવી રીતના ભોલાનો જે ઘોડો છે તો પ્રામાણિકપણે એવી રજૂઆત કરે છે કે ના સ્વસ્થ મનનો છે, સારો છે, સ્વસ્થ છે। પાછળથી ઢોલાને ઘોડો અસ્વસ્થ મનનો લાગ્યો, એટલે ઢોલા જે વ્યક્તિ છે, સામો પક્ષકાર છે, પ્રોમિસી, એ ઘોડો પરચેસ કરે, ખરીદે અને પછી જ્યારે ઘોડસવારી કરે ત્યારે એને ખબર પડે છે કે ખોટી રજૂઆત થઈ છે ભોલા દ્વારા, ત્યારે એને ખબર પડે છે કે ઘોડો તો અસ્વસ્થ મનનો છે। તો આ પરિસ્થિતિની અંદર ભોલા દ્વારા કરવામાં આવેલ આ ખોટી રજૂઆત છે એટલે કે ગેરરજૂઆત છે અને એ રદબાતલ થવા પાત્ર છે। એટલે હવે જે ઢોલા છે તે શું કરી શકે છે સાહેબ, તે આ કરારને અદાલતમાં જઈને જો રદ કરવો હોય તો એ રદ કરવાની અપીલ કરી શકે છે। બીજા મુદ્દા પર આવીએ, પરોક્ષ દગા પર આવીએ, એટલે કે ફરજ ભંગ। ફરજ ભંગનું બીજું નામ છે પરોક્ષ દગો, પ્રત્યક્ષ દગો નહીં પણ પરોક્ષ દગો, એ પણ ગેરરજૂઆત છે। એટલે ફરજ ભંગ પર આવીએ, જ્યાં ફરજ થતી હોય ને ફરજ જો આપણે ન નિભાવીએ તો ત્યાં ફરજ ભંગ બને છે, તેને પણ ગેરરજૂઆત કહેવાય છે। જ્યારે કોઈ વ્યક્તિ છેતરવાના ઈરાદા સિવાય, જો છેતરવાનો ઈરાદો આવી જાય તો એ પ્રત્યક્ષ દગો ગણાય, પણ જો જ્યાં છેતરવાનો ઈરાદો ન હોય ને ખોટું નિવેદન થઈ જાય તો સાહેબ એ પરોક્ષ દગો એટલે કે ફરજ ભંગનો આધાર લે છે। જ્યારે કોઈ વ્યક્તિ છેતરવાના ઈરાદા વગર એટલે કે તેના સિવાય કોઈ ફરજનો ભંગ કરે અને તેને લીધે સામી વ્યક્તિ તેનું હિત જોખમાય, તે રીતે ગેરરસ્તે દોરવાય, તેમજ ફરજ ભંગ કરનારને લાભ થાય તો તે ગેરરજૂઆત થાય છે। મિત્રો આની અંદર શું થશે, જે નિવેદન કરવામાં આવે છે તે નિવેદનથી સામા પક્ષકારને નુકસાન થઈ શકે છે, સામા પક્ષકારનું હિત જોખમાઈ શકે છે, એ ગેરરસ્તે દોરાય છે કારણ કે આપણી રજૂઆત ખોટી પડી ગઈ છે। આપણી રજૂઆત ખોટી પડે તો કદાચ સામા પક્ષકારને નુકસાન થયું હોય
અને એને નુકસાન થયું હોય તો પરિસ્થિતિનું નિર્માણ એવું થાય કે આપણને કદાચ લાભ થયો હોય, આપણા ખોટા નિવેદનથી સામો પક્ષકાર એને નુકસાન થાય, એનું હિત જોખમાય, ત્યારે આવી જ ફરજ ભંગથી આપણને લાભ થયો હોય, રજૂઆત કરનારને લાભ થયો હોય, જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય જ્યાં એક પક્ષકારને લાભ થાય ને બીજાને નુકસાન પહોંચે, તો ત્યાં પણ ગેરરજૂઆત થઈ છે એવું માનવામાં આવે. હવે આપણે મુન્નાભાઈ એમબીપીએસ પાસે જઈએ. મેં તમને કહું છું તેમ અમુક ઉદાહરણો મેં જાતે પ્રેમ કર્યા છે સરસ મજાના ડિટેલમાં, એટલે તમને લખવાની પણ મજા આવે, પણ પહેલા એની સમજણ મેળવવી જરૂર છે. તો જઈએ મુન્નાભાઈ પાસે. મુન્નાએ અસ્થાના ને પોતાનો ડોક્ટરી ધંધો વેચવાનો કરાર કરતા, મુન્ના પાછો જો શું કરે છે, પોતાનો ડોક્ટરી ધંધો અસ્થાના ને વેચવા, અગાઉ તેને જણાવેલું કે એમાં વર્ષે રૂપિયા 6 લાખની આવક છે. મુન્ના જે છે તે અસ્થાના નામની વ્યક્તિને પોતાનો ધંધો ડોક્ટરી ધંધો વેચવા માંગે છે, અને જ્યારે વેચવા માંગતો હતો તે સમયે 6 લાખની આવક થાય છે એવું સ્ટેટમેન્ટ કહેલું, એવું નિવેદન કરેલું. પણ 4 મહિના પછી, હવે જ્યારે નિવેદન કરેલું ત્યારે 6 લાખની વાત હતી, પણ 4 મહિના પછી બંને વચ્ચે કરાર થાય છે. 4 મહિના પછી થાય છે. 4 મહિના પછી બંને વચ્ચે કરાર થઈને અસ્થાના મુન્નાનો ધંધો લઈ લે છે, ત્યારે મુન્નાની આવક હકીકતમાં મહિને રૂપિયા 20,000 થઈ ચૂકેલી, અને આ જણાવવાનું મુન્નાનું કર્તવ્ય હતું પણ તે જણાવતો નથી. અહીં મિત્રો ફરજ ભંગના આધારે મુન્નાએ ગેરરજૂઆત કરી છે એમ ગણાય. મુન્નાએ જ્યારે થોડા સમય પહેલા નિવેદન કરેલું અસ્થાના સમક્ષ ધંધો વેચતા, ડોક્ટરી ધંધો વેચતા, ત્યારે 6 લાખની આવકનું નિવેદન કરેલું, પણ જ્યારે હકીકતમાં બંને વચ્ચે કરાર થાય છે, અસ્થાના જ્યારે એનો ધંધો ખરીદી લે છે, ત્યારે મુન્નાની આવક ઘટી ગઈ હતી. મહિને 20,000 એટલે વાર્ષિક 2,40,000 થઈ. મિત્રો સમજાય તો સારું. આની જાણ મુન્નાએ કરવી જોઈતી હતી, મુન્નાની ફરજ બનતી હતી, પણ મુન્નાએ આ કર્તવ્ય નિભાવ્યું નહીં, આ સ્ટેટમેન્ટ કર્યું નહીં. જો આ સ્ટેટમેન્ટ કદાચ કરતે તો અસ્થાના કરાર કરતે જ નહીં એવું બની જાય. પણ મુન્નાએ ફરજ ભંગ કરી છે, શરત ચૂક કરી છે, પરોક્ષ દગો કર્યો છે એમ માનવામાં આવે છે. તો અહીં ફરજ ભંગના આધારે મુન્નાએ ગેરરજૂઆત કરી છે એમ ગણાય, એટલે કે અસ્થાના પાસે વિકલ્પ છે, પીડિત પક્ષકાર પાસે વિકલ્પ છે કે એ આ કરારને રદબાતલ થવા પાત્ર ગણી શકે છે, અને અદાલતમાં જઈને જો એને આ કરારને રદ કરવો હોય તો તેનો અધિકાર છે, એવું એ કરી શકે છે. બે મુદ્દા કવર કર્યા, એક દ્રઢતા પૂર્વકની રજૂઆત, બીજો મુદ્દો હતો ફરજ ભંગ, ત્રીજા મુદ્દા પર આવીએ ઇનોસન્ટ મિસ્ટેક પર આવીએ, નિર્દોષ ભૂલ એની ચર્ચા પર ઉતરીએ. ભૂલ છે પણ નિર્દોષ રીતે ભૂલ થઈ છે, પણ ભૂલ તો થઈ છે, તકલીફ ત્યાં છે. જેમ મેં સ્ટુડન્ટને અસાઇનમેન્ટની ડેટ આપી હોય એ તે દિવસે કાં તો એ ગેરહાજર થયો હોય, અથવા હાજર હોય પણ સાહેબ ભૂલથી અસાઇનમેન્ટ તો ઘરે ભૂલી ગયો, પણ ભૂલ તો થઈ છે, ભલે નિર્દોષ રીતે થઈ છે, જાણી જોઈને ભૂલ નથી કરી, જાણી જોઈને ઘરે અસાઇનમેન્ટ છોડીને નથી આવ્યો, પણ નિર્દોષપણે ભૂલી ગયો છે. સાહેબ ભૂલાઈ ગયું, આજે તમારે અસાઇનમેન્ટ સબમિટ કરવાનું હતું પણ હું ભૂલ આવવાનું જ ભૂલી ગયો, ઇનોસન્ટ મિસ્ટેક છે, પણ મિસ્ટેક છે. ચલો, કરારના એક પક્ષકાર પાસે જે વસ્તુ કરારનો વિષય હોય તેના મહત્વના મુદ્દા અંગે ભૂલ કરવામાં આવે તો તે ગેરરજૂઆત કહેવાય, પછી તે ગમે તેટલી નિર્દોષ રીતે કરવામાં આવી હોય તો પણ એ ગેરરજૂઆત જ ગણાય. મિત્રો એટલે અહીં જે ફોકસ કરવામાં આવે છે તે કરારના વિષય વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવે છે. કરારનો વિષય વસ્તુ કોઈ પણ હોઈ શકે છે. જે કાર વિશે ચર્ચા કરવામાં આવતી હોય કે કારની એવરેજ 15 કિલોમીટર પર લીટર છે, અને જ્યારે તમે પરચેસ કરો ત્યારે ખબર પડે કે ના 15 કિલોમીટર પર લીટર નથી પણ 10 કિલોમીટર જ એવરેજ છે, તો એ ખોટી રજૂઆત થઈ ગઈ છે એવું માનવામાં આવે. વિષય વસ્તુના આધારે ખોટી રજૂઆત થઈ છે. વિષય વસ્તુ શું છે અહીંયા? કાર. એવી જ રીતે કોઈ ઘોડાની ઉપર ચર્ચા કરવામાં આવે એટલે ઘોડાના આધારે તમે કરાર કરતા હોય ને તેના અંગે પણ કોઈક વિષય વસ્તુના આધારે પણ કોઈ ખોટું નિવેદન થઈ ગયું હોય
તો તેને પણ આપણે ગેરરજૂઆત માની શકીએ છીએ. તો નિર્દોષપણે ભૂલને પણ આપણે મિત્રો ટૂંકમાં ગેરરજૂઆત માની શકીએ છીએ, પણ એ વિષય વસ્તુને લગતા હોવી જોઈએ. તેને લગતો કોઈ મહત્વનો મુદ્દો હોય, તેના આધારે ભૂલ થઈ હોય તો જ તે નિર્દોષ ભૂલ છે એ પણ સમજીએ. ઉદાહરણ એક જહાજ ઉપર છે, એક વાહન ઉપર છે, સમજીએ. એક પક્ષકારે વાહન ભાડે રાખવાના કરારમાં તેનું વજન 3000 ટન જણાવ્યું. એક પક્ષકારે વાહન ભાડે રાખવાના કરારમાં તેનું વજન, વિષય વસ્તુ વાહન છે, તેના વજનની ચર્ચા થાય છે. એનું વજન એ જણાવે છે 3000 ટન. પરંતુ પાછળથી સામા પક્ષકારને જણાયું કે તેનું વજન તો વધુ છે, 3200 ટન છે. એટલે જે હકીકત હતી તે હકીકત સાચી રીતે દર્શાવવામાં નથી આવી. અહીં વિષય વસ્તુ શું છે તે કે વાહન છે. તો વિષય વસ્તુના અંગે જે ટિપ્પણી થઈ છે, જે મુદ્દો જણાવવામાં આવ્યો છે, તેમાં ગેરરજૂઆત થઈ છે. એનું વજન 3000 જણાવવામાં આવ્યું, જ્યારે કે હકીકતમાં તેનું વજન વધારે છે. અહીં કરારનો વિષય વાહન છે, મેં તમને કીધું તેમ વિષય વસ્તુ વાહન છે, એટલે તે અંગે નિર્દોષપણે થયેલી ભૂલ પણ આ જોગવાઈ અનુસાર ગેરરજૂઆત ગણાય અને કરાર રદ બાતલ થવા પાત્ર છે. જો સામા પક્ષકારને વજન વધુ હોવાથી કોઈ તકલીફ થાય છે તો એ કોર્ટમાં ચેલેન્જ કરી શકે છે. વજન વધારે હોય કા ઓછું હોય, તેનાથી એને જો કોઈ તકલીફ થતી હોય, નુકસાન થતું હોય, તો એ અદાલતમાં જઈને રજૂઆત કરી શકે છે, પોતાનો પક્ષ મૂકી શકે છે અને કરારને ધારે તો રદ કરાવવું હોય તો એની પાસે વિકલ્પ છે. ચોથો મુદ્દો સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ છે, સામાન્ય તકલીફ લઈ સત્યની ખોજ કરવી. સામાન્ય તકલીફ લઈ સત્યની ખોજ કરવી. બધા લોકો સત્ય તરફ ખોજ કરવા નીકળતા નથી, પણ જો તમને જરાક પણ શંકા જાય કે સામો પક્ષકાર જે રજૂઆત કરે છે તે ખોટી રજૂઆત લાગે છે, જરાક પણ શંકા જાય, તો તમારે સામાન્ય તકલીફ લઈને સત્યને શોધવો જોઈએ, બેસી રહેવું જોઈએ નહીં, જાંચ પડતાલ કરવી જોઈએ. હું તો એમ કહું સીઆઈડી પૂરેપૂરો બની જવો જોઈએ. તમને જરાક પણ શંકા જાય કે સામા પક્ષકાર જે રજૂઆત કરી રહ્યો છે મને શંકા જાય છે, એની રજૂઆત ખોટી લાગે છે, ભલે સાચી રીતે જણાવતો હોય, એમ કહેતો હોય કે હું એમ માનું છું, પણ એની નિર્દોષપણે ભૂલ પણ હોઈ શકે છે. તો આપણે સામાન્ય તકલીફ લઈને જો સચ શોધી શકતા હોય, સત્ય શોધી શકતા હોય, તો 100 એ 100 ટકા આપણે કરવું જોઈએ. ગેરરજૂઆતમાં જે પક્ષકારની સંમતિ ગેરરજૂઆત દ્વારા મેળવવામાં આવી હોય, ગેરરજૂઆતમાં જે પક્ષકારની સંમતિ ગેરરજૂઆત દ્વારા મેળવવામાં આવી હોય, તો તે જો સાચી વાત સામાન્ય તકલીફ લઈ શોધી શક્યો હોય, એવી પરિસ્થિતિ હોય કે તમે સામાન્ય તકલીફ લઈને સત્ય શોધી શક્યા હોય, ઇઝીલી શોધી શક્યા હોતે, થોડીક જાંચ પડતાલ કરતે, તો તે કરાર રદ બાતલ કરાવી ન શકે, તમારો અધિકાર છીનવાઈ જાય છે. જો તમે થોડુંક સામાન્ય તકલીફ લઈને સચ શોધી શક્યા હોતે, જો એવું તમે કરી શકતે ને તમે ન કર્યું, તો તમે કરારને રદ કરાવી શકો નહીં, તમારો આ અધિકાર છીનવી લેવાય છે. ઉદાહરણથી વધુ સ્પષ્ટ થશે. 4-4 મુદ્દામાં ઉદાહરણ મૂક્યા છે. ચાલો જોઈએ હેલી સામે ગેલી કેવું વર્તન કરે છે. હેલી અને ગેલીને પકડીએ આપણે. હેલી ખોટી રજૂઆત કરીને ગેલીને કહે છે કે, શબ્દ જોજો કેવા વાપરવામાં આવ્યા છે, હેલી ખોટી રજૂઆત કરીને ગેલીને કહે છે કે દર મહિને 900 બેગ સિમેન્ટ તેની ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, એટલે આટલું ઉત્પાદન થાય છે, એવી રજૂઆત કરે છે, પણ આ રજૂઆત ખોટી જ છે. ગેલી ફેક્ટરીના રેકોર્ડની તપાસ કરે છે. ગેલી ફેક્ટરીના રેકોર્ડની તપાસ કરે છે. જે બતાવે છે કે દર મહિને માત્ર 700 બેગ સિમેન્ટ બનાવવામાં આવી છે. જો હવે હેલીએ તો ખોટી રજૂઆત કરી જ દીધી છે ગેલી સામે, કે હેલી કહે છે દર મહિને 900 બેગ સિમેન્ટનું ઉત્પાદન થાય છે એની ફેક્ટરીમાં. હવે ગેલી પાછી થોડી સીઆઈડી બની જાય છે. ગેલી ફેક્ટરીના રેકોર્ડ એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ ચોપડામાં ચેક કરે છે અને તે ચોપડા શું બતાવે છે કે દર મહિને 700 બેગનું ઉત્પાદન થાય છે.
900 નહીં 700, એટલે ઓછું ઉત્પાદન થાય છે. સામા પક્ષકારને એની ખબર છે, સામાન્ય તકલીફ લઈને એને સત્ય શોધી નાખ્યું છે. સમજો, સામાન્ય તકલીફ લઈને ગેલીએ હેલીની ફેક્ટરીના ચોપડામાંથી આ માહિતી મેળવી લીધી છે કે ભાઈ એની ફેક્ટરીમાં તો 700 બેગ જ સિમેન્ટનું ઉત્પાદન થાય છે. એટલે સત્યની શોધ કર્યા પછી પણ, સત્યની શોધ કર્યા પછી પણ જો ગેલી ફેક્ટરી ખરીદવાનું નક્કી કરે છે તો તે ખોટી રજૂઆતના આધારે કરાર તાળી શકશે નહીં. હવે તમને ખબર પડી હોય કે જે ફેક્ટરી તમે પરચેસ કરવાના છે તે તેનું ઉત્પાદન જેટલી કહેવામાં આવી છે તેનાથી ઓછી છે, આપણને ખબર પડી જાય તો પછી આપણે આપણા પગ પર કુલાડી શા માટે મારવી? એ કરાર શા માટે કરવો? તેમ છતાંય તમને, તમે એ કરારમાં ઉતરી જાઓ ને પછી તમે એવી અદાલતમાં જઈને રજૂઆત કરો કે અહીં ખોટી રજૂઆત થઈ છે, સામા પક્ષકારે સત્ય છુપાવ્યું છે, આ કરાર હું રદ કરાવવા માંગુ છું, તમારો બચાવ ટકી શકશે નહીં, તમે આ કરારને રદ કરી શકશો નહીં જો સામો પક્ષકાર સફળ થશે તો. એટલે મિત્રો, ચાર આવશ્યક તત્વોની ચર્ચા આપણે કરી ગેરરજૂઆતની. હવે ગેરરજૂઆત જો તમારી સમક્ષ કરવામાં આવે તો તમારા અધિકારો કયા, કરાર પર તેની શી અસર થાય છે, એ કરાર કયો સ્વરૂપ લે છે, શું એ કરાર કાયદેસર ગણાય, શું એ કરાર રદ બાતલ થવા પાત્ર ગણાય, શું એ કરાર રદ બાતલ ગણાય, શું એ કરાર ગેરકાયદેસર ગણાય, કયા સ્વરૂપનો એ કરાર ગણાય, તેની ચર્ચા પર ઉતરીએ. આપણે આપણા હકો સમજીએ. જો કોઈ વ્યક્તિ તમારી સમક્ષ ગેરરજૂઆત કરશે યા કરે તો તમે કયા ઉપાયો તમારા અધિકારોનો ઉપયોગ કરી શકો છો તેની ચર્ચા કરીએ. કલમ 19 મુજબની આ ચર્ચા છે. જ્યારે કરાર અંગે કોઈ એક પક્ષકારની સંમતિ ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય તો નીચે મુજબ તેની કરાર પર અસર થાય છે. જોઈએ. નંબર 1, જે પક્ષકારની સંમતિ ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય તેની મરજીથી કરાર રદ બાતલ થવા પાત્ર છે. એટલે જેની સાથે અન્યાય થાય છે, જે પીડિત પક્ષકાર છે, જેની સંમતિ ગેરરજૂઆતથી અસર થાય છે તો તે પોતાની મરજીથી તે કરાર રદ બાતલ થવા પાત્ર માની શકે છે, ગણી શકે છે. રદ બાતલ થવા પાત્ર એટલે કરાર રદ થઈ ગયો નથી. પીડિત પક્ષકાર જો એની મરજી હોય તો અદાલતમાં જઈને એ કરાર રદ કરી શકે છે. એટલે તેની મરજી હોય તો તે કરાર રદ બાતલ કરાવી શકે છે અદાલતમાં જઈને, દાવો કરીને, કાયદાકીય પગલાં લઈને. પરંતુ તેને આ કૃત્ય એટલે કે આ પગલું વ્યાજબી સમયમાં કરવું જોઈએ, લેવું જોઈએ. જો કરારનો અંત લાવવામાં તે વધુ પડતી ઢીલ કરે તો તે એ પોતાનો હક ગુમાવી દે છે. એટલે તરત જ શોર્ટ પીરિયડની અંદર, ટૂંકા સમયગાળાની અંદર એને જો કરાર રદ કરાવવો હોય તો એ કરાવી દેવું. નંબર 2, આ ઉપરાંત જે પક્ષકારની સંમતિ ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય તો તે એવો આગ્રહ રાખી શકે કે બીજા પક્ષે કરારનું પાલન કરવું પડશે. તેમજ જો સાચી વાત કરી હોત ત્યારે પ્રથમ પક્ષકાર જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં તેને મૂકવો પડશે. એટલે જો આ રજૂઆત સાચી હોતે તો સામા પક્ષકારને એટલે કે પીડિત પક્ષકારને કોઈ નુકસાન સહન કરવાનું આવતે નહીં. પણ આ રજૂઆત જો કે ખોટી પડી છે તો સામા પક્ષકારને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એને નુકસાન થાય, એને કંઈક હાનિ પહોંચી હોય, સામા પક્ષકારને લાભ થયો હોય, પીડિત પક્ષકારને નુકસાન થયું હોય, જ્યારે ગેરરજૂઆત કરનાર વ્યક્તિને લાભ થયો હોય તો એ કરાર પાલન માટે આગ્રહ રાખી શકે છે. કોણ? પીડિત પક્ષકાર અદાલતમાં જઈને કરાર પાલનની માંગણી માટે કહી શકે છે, રજૂઆત કરી શકે છે, આગ્રહ રાખી શકે છે કે એ જે સ્થિતિમાં પહેલા હતો આ કરાર પહેલા તેને તે જ સ્થિતિમાં પાછું આવવું છે, એવી આગ્રહ, એવી કરાર પાલનની માંગણી કરી શકે છે.